દિશામાં પણ સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું. સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે, જે અંતર્ગત દિશામાં પણ સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું હતું. સાડી જે કેવું પરિધાન છે કે જે અનેક પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. સાડીનો ઇતિહાસ 70,000 વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ સતીના નામે ઓળખાતી હતી, ત્યારબાદ અપભ્રંશ થઈ સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી ન હતી, તેઓ ધોતીની જેમ વીંટળીને પહેરતી હતી, જેના ઉદાહરણ આજે પણ અજંતા ઇલોરાની ગુફામાં ચિત્રોમાં જોવા મળે છે. આજે પણ ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં શિક્ષણ, કેરટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શોરૂમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે, પરંતુ આધુનિક યુગની યુવતીઓમાં સાડી પ્રત્યે સુગ વધી રહી છે. જ્યારે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા આજે વિવિધ કાર્યક્રમો થકી લોકોને સાડીના મહત્વ અંગે સમજણ આપી હતી ને સ્ત્રી સમાજ દ્વારા આજે સાંઈબાબા મંદિર આગળ વિશ્વ સાડી દિવસ નિમિત્તે સ્ટેજ શોનું આયોજન કરાયું, જેમાં તમામ મહિલાઓએ સાડી પહેરી વિવિધ ડાન્સ કર્યા હતા અને ત્યારબાદ મહિલાઓએ રેલી યોજી હતી ને સાંઈબાબા મંદિરથી નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી સ્ત્રી સમાજ હોલ ખાતે પહોંચી હતી અને લોકોને પરંપરાગત સ્ત્રીનું અનમોલ પરિધાન સાડીના મહત્વતા અંગેની સમજણ આપી હતી. આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 21 ડિસેમ્બરના રોજ, જે આંતરરાષ્ટ્રીય દિવસ છે, એના ઉપલક્ષ પર યોજવામાં આવ્યો છે અને આ ડીસા શહેરમાં સર્વપ્રથમવાર થઈ રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે અમને પ્રતિભાવ મળે છે. એ બદલ ડીસા શહેરની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ્ય હતો કે સાડીને અમે પાછી લાવવા માંગીએ છીએ, જેમ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર ખૂબ જ ચાલી રહ્યું છે, તો સાડીને પ્રાધાન્ય આપવા માટે આપણે વર્લ્ડ સાડી ડે ઉજવવાનો છે. આજનો કાર્યક્રમ અમારો સારી હેશટેગ સારી વખતોનો હતો, જે અમે સાંઈબાબા મંદિરથી લઈને અમારા સ્ત્રી સમાજ ભવન સુધી સાડી અને શૂઝના ડ્રેસ કોડમાં ચાલીને પાર કર્યો, આટલું વોકેથોન એના ઉપલક્ષમાં હતો.